मंतव्य न्यूज 75 लाख वृक्षों वावाना संकल्प साथे धीमे धीमे आगळ वधी रह्यो छे। पोताना विचारने वळगी रहीने समग्र मंतव्य परिवार संकल्पने साकार करवा पाछळ वळगी रह्यो छे, जे हेठळ मोरबी जिला खाते वृक्षारोपण महाअभियानने हेठळ कार्यक्रम योजायो, ज्यां पंथकना लोकोनो केवो छे प्रतिसाद अने शुं कह्युं धारासभ्य कांतिभाई અમૃતિયાએ જોઈએ અહેવાલમાં। देश में वस्ती वधारा पगले अनेक समस्याओं उद्भवी रही है, गंभीर असरो देखाई रही है। वधती वस्ती वसवाट माटे आज मनफावे तेम वृक्षों निकंदन करवामां आवी रह्युं छे। वृक्षों ए धरती फेफसा है, जेने आज आ मानव कापी रह्यो छे। आवनारी पेढ़ी क्यांक महामुसीबत में न जूतराई जाए ते हेतु थी मंतव्य न्यूज चेनल द्वारा समाज ने प्रेरणारूप विचार प्रगट करवामां आव्यो छे। मंतव्य न्यूज चेनल द्वारा 75 लाख वृक्षों वावी तेनुं जतन करवानो संकल्प लेवामां आव्यो छे। संकल्प ने सिद्ध करवा मंतव्य न्यूज ते तरफ सतत आगळ वधी रह्युं छे। राज्यव्यापी चालू वृक्ष वावीए महाअभियान हेठळ धीमे धीमे विविध जिलाओमां जईने कार्यक्रमो करवामां आवी रह्या छे अने वृक्षारोपण करी समाजने आ महाअभियानमां जोडावा आह्वान करवामां आवी रह्युं छे। जे हेठळ मोरबी जिलामां मंतव्य न्यूज द्वारा वृक्षारोपण कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रममां मोरबीना धारासभ्य કાંતિભાઈ અમૃતિયા, મોરબી કલેક્ટર જીટી પંડ્યા, પાંજરાપોળ ઉપપ્રમુખ વેલજીભાઈ પટેલ, સિરામિક અગ્રણી અને મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર જિગ્નેશભાઈ પટેલ, મંતવ્ય ન્યૂઝની ટીમ સહિત શહેરીજનો અને પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા। લગભગ 3 મહિના પહેલા આ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આપનો કાર્યક્રમ હતો ત્યારે જ્યારે મારું સન્માન કર્યું ત્યારે મુખ્યમંત્રી સાથે બે અને ત્યારે જ મેં જાહેરાત કરી મોરબી જિલ્લો પહેલા પહેલ કરશે 3000 ઝાડવા વૃક્ષો વાવવાનું। એમાં અત્યારે આજથી 10000 જે ઝાડવા વાવશે એમાં 10000માંથી 95% રિઝલ્ટ આવશે એ રીતે પ્રયાસ કરશી। આ જોવે પછી અમારું તંત્ર છે કલેક્ટર સાહેબ પંડ્યા સાહેબ દ્વારા પંચાયતમાં ઉદ્યોગમાં કઈ રીતે વવાય અને ક્યાં ક્યાં જગ્યાની જરૂર છે અને સારી રીતે વવાય ગામમાં એના ભાગરૂપે લગભગ આ 3-4 મહિનામાં અમારા પાસે મોરબી જિલ્લામાં 5 લાખ જે વૃક્ષો પડ્યા છે જે સરકાર તરફથી જે ઉછેર્યા છે એને વિભાજન કરી અને સારી રીતે એનું રિઝલ્ટ સારું આવે એના ભાગરૂપે અમારા પ્રયત્ન છે કે જેટલા વૃક્ષો વાવી એના 95% ઉછરે એવા અમારા તંત્ર દ્વારા જિલ્લા દ્વારા તંત્ર દ્વારા સરકાર દ્વારા પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય અને પૂરેપૂરું રિઝલ્ટ આવે એના અમારા પ્રયાસ છે। એ મને જાત અનુભવ છે। આજથી 7 વર્ષ પહેલાં અમારા દાસ સાહેબ હતા, મારા મિત્ર હતા પર્યાવરણમાં, ત્યારે મને એક પ્રોજેક્ટ આપ્યો હતો આવી રીતે સરકારનો પ્રોજેક્ટ હતો, જમીન અમે આપી હતી। અહીંયા લગભગ અમે 52 જાતના ઝાડવા અને 1,11,000 જે વાવ્યા છે એ લગભગ 99% ઉછેર્યા છે એ સાબિત છે। એવી રીતે અમારું એક પ્લાનિંગ છે આખા જિલ્લાનું। આ પ્લાનિંગમાં તમામ જોડાય, વિચાર તમને આવ્યો હોય, વિચાર સરકારનો સારું દેખાય, તમે ગાંઠના પૈસે લઈને જિલ્લામાં જાઓ છો, જાહેરાત કરો હો। મને જિગ્નેશભાઈ કીધું કે અમારો તો એક વિચાર છે અને અમારે પ્રજાને ભેગા રાખવાનો છે, પણ ભેગા રાખવામાં અને વિચાર તમને જે આવ્યો છે એનો પૂરેપૂરો મોરબી જિલ્લો તમારા વિચારને અમે સંમતિ આપશે। મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા મોરબી જિલ્લામાં જે એ લોકોનું આખું રાજ્યનું અભિયાન છે કે 75 લાખ વૃક્ષોનું વાવેતર કરવું અને એમનું જતન કરવું, એ અંતર્ગત લગભગ 1-1.5 મહિના પહેલાં એમની ટીમની મુલાકાત લેવામાં આવી હતી। અમે મોરબી જિલ્લાના વહીવટીતંત્ર, મોરબીના સ્થાનિક ધારાસભ્યશ્રી અને અન્ય ધારાસભ્યશ્રીઓની મદદથી આ કાર્યક્રમ હાથ ધરેલો છે। મોરબીની વાત કરીએ તો મોરબીમાં અમે શરૂઆત મોરબીની જે ગૌશાળા છે મકનસર ખાતે, ત્યાં વિશાળ સંખ્યામાં આપણી પાસે જગ્યા ઉપલબ્ધ છે। માનનીય ધારાસભ્યશ્રી અહીંયાથી આ અભિયાન શરૂ કરાયું છે। હમણાં જ જે આપણે અહીંયા કાર્યક્રમ થયો, આજે લગભગ આપણે 10000 જેટલા વૃક્ષનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ। આ ઉપરાંત મોરબી જિલ્લાના જે ગામમાં તળાવો છે, આપણને ખ્યાલ છે 75 જેટલા અમૃત સરોવર આપણે મોરબી જિલ્લામાં છે જે લગભગ પૂર્ણ થવાને આરે છે। સુજલામ સુફલા યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા આ તળાવોમાં 12 માસ પાણી રહે એ માટેની વ્યવસ્થા કરી છે। મંતવ્ય ચેનલ સાથે રહી અમે આ તમામ જે 75 તળાવો છે ત્યાં વૃક્ષારોપણનું અભિયાન મોટા પાયે હાથ ધરીશું।
मोरबी जिल्लानी जे ग्राम पंचायत में सरकारी खराबो उपलब्ध छे अने सरपंचश्रीने साथे राखी मंतव्य चेनलना माध्यमथी ए लोको एवा प्रकारना वृक्षो वावशे के जेथी करीने ए वृक्ष नो सर्वाइवल रेट वधे अने जे रीते हमणा कांतिभाई अमृतिया श्रीए वात करी ए रीते आपणे जे 100 वृक्षो वावीए तो 90% के 95% जेटलो सर्वाइवल रेट रहे ए माटेनो आपनो प्रयत्न रहेवानो छे। फॉरेस्ट डिपार्टमेंट गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड पण आजना आ कार्यक्रममां मंतव्य न्यूजनी साथे रहेला छे। તેમના દ્વારા પણ અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ વર્ષા ઋતુ હોય ચાલુ કરવામાં આવેલો છે। ઉદ્યોગ ગૃહો મોરબી એક ઔદ્યોગિક શહેર છે, ઉદ્યોગ ગૃહો દ્વારા બી જે એસોસિએશન છે એમને સાથે રહી એમને પણ જે ગ્રીન બેલ્ટ વિકસાવવા માટેની જોગવાઈ છે એને અમે લોકો એવા પ્રકારે આગળ લઈ જવા માગીએ છીએ કે જે વૃક્ષ વાવવામાં આવે જે આગળના સંજોગોમાં મોરબીના પર્યાવરણને અને રાજ્યના પર્યાવરણને મદદરૂપ થાય એટલા માટે આજના દિવસે આ કાર્યક્રમનો પ્રારંભ મકનસર ગૌશાળામાંથી થઈ રહ્યો છે, પરંતુ ભવિષ્યના દિવસોમાં મંતવ્ય ન્યૂજ અને અન્ય જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને અન્ય ઔદ્યોગિક ગૃહો સાથે રહી અમે સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ આગળ વધારીશું અને જે 75 લાખ વૃક્ષ વાવવાની નેમના મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે તેને મોરબી જિલ્લામાં સૌપ્રથમ અને સૌથી આગળ રહી અમે પ્રયત્ન કરીશું। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સમાચારોની સાથે સાથે મંતવ્યના આ સમાજને ઉપયોગી કાર્યને જોઈને ખુશીની લાગણી અનુભવી હતી। ધારાસભ્ય હર્ષોલ્લાસ સાથે જણાવ્યું કે હું મંતવ્યની આ ઉમદા કામગીરીને બિરદાવું છું, મંતવ્યના આ વિચારને વાચા આપવામાં અમે સહભાગી થઈશું અને મોરબીમાં વૃક્ષારોપણમાં તમામ સહયોગ કરીશું। ધારાસભ્યએ લોકોને પણ અપીલ કરી કે આ મહાઅભિયાનનો ભાગ બની લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થવું જોઈએ। વૃક્ષો ફક્ત વાવેતર કરીને છોડી દઈએ તો એ રૂપ એને જતન પણ કરવું એટલું જ અગત્યનું છે, એટલે જગ્યા એવી પસંદ કરવી જોઈએ કે જ્યાં પ્રોટેક્શન પૂરેપૂરું મળી રહે। એ સાથે વૃક્ષ કોઈ પણ રોપાનું જે વાવેતર કર્યું છે એને 3-4 વર્ષ જાળવણી અને મેન્ટેનન્સ પૂરેપૂરું આપવું જોઈએ, તો જ એ રોપા જે છે વૃક્ષમાં તબદીલ થઈ શકે છે। ખરેખર જે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે આ અભયારણ્ય ચાલુ કરવામાં આવ્યું છે એ ખરેખર એક પ્રશંસનીય પાત્ર છે, કારણ કે વૃક્ષોનું જતન કરવું એ હરેક નાગરિકની ફરજ છે અને એને ઉજાગર કરવા માટે જે સમગ્ર ગુજરાતમાં જે મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્યાવરણનું જતન કરવા માટે ચાલો વૃક્ષ વાવીએ એનું જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે એ ખરેખર મંતવ્ય ન્યૂઝને મોરબીના તમામ જિલ્લાના નાગરિકો વતી તમામ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપીએ છીએ અને આવું નવું કાર્ય કરતા રહે એવી અમારી અંતરથી મંતવ્ય ન્યૂઝને શુભેચ્છા। મંતવ્ય ન્યૂઝ રાજ્યની જનતાને આહ્વાન કરી રહ્યું છે કે તમે પણ આ મહાઅભિયાનનું અંગ બનો, ચાલો એકમેકના સાથથી વૃક્ષ વાવીએ પર્યાવરણનું જતન કરીએ। કોઈ નાથ જાત કોઈ ધર્મના ભેદભાવ વગર હું રાષ્ટ્ર ધર્મ નિભાવીશ। મંતવ્ય ન્યૂઝના સંકલ્પમાં હું જોડાઉં છું, ચાલો વૃક્ષ વાવીએ પર્યાવરણનું જતન કરીએ। કચરો કચરા પેટીમાં નાખીશ અને પર્યાવરણનું જતન કરીશ। ભારત માતા કી। Thank you.